धारुका कॉलेज नी अंदर आवेल आत्मानंद सरस्वती साइंस कॉलेज नो विवाद सामे आव्यो छे। आत्मानंद सरस्वती कॉलेज नुं नाम पोर्टल मां नथी बतावी रह्युं जेने कारणे विद्यार्थीओने भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। कॉलेज नुं नाम पोर्टल मां न बतावाने कारणे विद्यार्थीओ स्कॉलरशिप थी वंचित रही गया छे, जेने लईने विद्यार्थीओ हैरान परेशान थई गया छे અને પ્રશાસનની આળસને કારણે અસંખ્ય વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અટકી ગઈ છે। આ ઉપરાંત કોલેજની અંદર બોયઝ ટોયલેટની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જે ખૂબ જ નિંદ્ય છે। આવી અનેક સમસ્યાઓને લઈને આજે જ એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો ટૂંક સમયમાં કોલેજ પ્રશાસન દ્વારા આ સમસ્યાઓનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મનોજ મહેન્દ્રભાઈ જૈન, તો તમે કયા વિષયને લઈને આજે કોલેજ પર આવેદન આપ્યું તો એ જરાક જણાવશો? આજે ધારુકા કેમ્પસની અંદર આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપના રિલેટેડ જે પ્રશ્નો હતા, જે પ્રોબ્લેમો આવતા હતા, એના માટે આવેદન આપવા માટે ગયા હતા। કેમ કે જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ હોય છે એના અંદર જે કોલેજનું નામ હોવું જોઈએ પોર્ટલની અંદર એ કોલેજનું નામ જ નથી, અને જ્યાં કોલેજનો જે પ્રશાસન છે એ સૂવે છે, આરામ કરે છે, અને વિદ્યાર્થીઓને જે પોર્ટલમાં નામ કોલેજનું હોવું જોઈએ એ નથી। વિદ્યાર્થીઓ બહુ તકલીફમાં છે, એ લોકો સ્કોલરશિપથી વંચિત છે। અને અમે જે આ વિષય લઈને ગયા તો અમારે ધ્યાનમાં આવ્યું કે ત્યાં બોયઝ ટોયલેટ જે છે એમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કોલેજ તરફથી, જે ખૂબ જ નિંદનીય છે। આ જે નિંદનીય કામ જે કોલેજે કર્યું છે એનું એબીવીપી સખ્તપણે વિરોધ કરે છે અને નિંદા કરે છે। અને જો 48 કલાકની અંદર આ કોલેજના બોયઝ ટોયલેટમાંથી કેમેરા નહીં હટાવવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપની જે પણ પ્રક્રિયા છે એ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે, અને એની સંપૂર્ણ જવાબદારી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજની રહેશે।